સીધું વાંચવાનું લખવાનું ને બધું આવશે। આજે આપણે લખવાનું નથી પણ આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શીખવાનું છે। તમે પહેલા ધોરણમાં આવશો ત્યારે પ્રશ્નોના જવાબ લખવાના આવશે પણ ભાઈ આજે હું તમને પ્રશ્નોના જવાબ મૌખિક કરાવવાની છું। પછી તમારે ઘરે મમ્મીની પાસે એ રીતે સવાલ જવાબ કરવાના, મમ્મી પૂછે ત્યારે એનો જવાબ દેવાનો। આપણી જે આ બાળ દુનિયા પુસ્તક છે ને એમાંથી આજે આપણે જે આપણા મદદગાર છે, જો બાળકો આ આપણા મદદગાર છે ને એમાંથી હું તમને સવાલો પૂછીશ અને જવાબ કરાવીશ। પછી એના પછી જે પાઠ છે એ આપણા વ્યવસાયો છે, તો ભાઈ એમાં પણ હું તમને સવાલ અને જવાબ બંને કરાવીશ બાળકો। તો તમે આ ચાર્ટ દ્વારા અને ચિત્ર દ્વારા આ પ્રશ્નોના સવાલ અને જવાબ જોજો અને મમ્મીને કહેજો કરાવે। આ શેનું ચિત્ર છે બાળકો? ખેડૂત ભાઈ અને ખેતી કરે છે। તો ભાઈ ખેતી કામ કોણ કરે? તમને એમ સવાલ પૂછે તો તમારે ખેડૂત ભાઈ કહેવાનું। અને ખેડૂત ભાઈ શું કામ કરે એમ પૂછે તો તમારે ખેતી કરે એમ કહેવાનું। આ શેનું ચિત્ર છે બાળકો? જો લાકડું લીછું કરે છે, તો ઈ છે સુથારભાઈ। સુથારભાઈ છે એ ફર્નિચર બનાવે છે ભાઈ, અને રંધો હોય ને એનાથી લાકડું લીસું કરે છે। તો એ ફર્નિચરમાં બારી, બારણા, ટેબલ, ખુરશી, પછી કબાટ, આવા બધા ફર્નિચર બનાવે છે। તો સુથારભાઈ કામ કરે છે ફર્નિચરનું। અથવા તમને એમ પૂછે કે ભાઈ ફર્નિચર કોણ બનાવે, તો તમારે શું કહેવાનું? સુથારભાઈ। આ છે દરજીભાઈ। જો ભાઈ દરજીભાઈ છે એ સંચા ઉપર સીવે છે। તો ભાઈ સંચો, સોય દોરો, કાતર આ બધું સીવવા માટે જોવે છે। તો ભાઈ આપણે કપડાં સીવડાવવા માટે કોની પાસે જઈએ છીએ? દરજીભાઈ પાસે। અથવા તમને એમ પૂછે સવાલ કે દરજીભાઈ શું કામ કરે છે, તો કે કપડાં સીવે છે। જો બાળકો આ છે મજૂર, જેણે સામાન ઉંચક્યો છે ભાઈ। તો ભાઈ રેલવે સ્ટેશન એમ તમે જાઓ ને ત્યારે ફરવા જતા હોય ત્યારે સામાન ખૂબ જ હોય છે, તો આપણે પછી આ મજૂર છે એને કુલી પણ કહેવાય છે, તો આપણે એની પાસે આપણો સામાન ઉંચકવા આપી દઈએ છીએ। તો ભાઈ સામાન ઉંચકવાનું કામ કોણ કરે એમ પ્રશ્ન પૂછે તો તમારે શું કહેવાનું? મજૂર ભાઈ। અથવા તમને એમ પૂછે કે મજૂર શું કામ કરે, તો કે સામાન ઉંચકે। આ છે સૈનિક ભાઈ। તો સૈનિક ભાઈ શું કામ કરે? દેશની રક્ષા કરે છે। તો તમને સવાલ પૂછે કે દેશની રક્ષા કોણ કરે, તો તમારે શું કહેવાનું? સૈનિક ભાઈ। અથવા તમને એમ પૂછે કે સૈનિક ભાઈ શેનું કામ કરે, તો કે દેશની રક્ષા કરે। આ છે મોચી। તો મોચી શું કામ કરે ભાઈ? બૂટ ચપ્પલ સીવે। જ્યારે તમારા બૂટ ચપ્પલ નવા લેવાના હોય ત્યારે તમારે કોની પાસે જવું પડે? મોચી ભાઈ પાસે। તો મોચી શું કામ કરે? બૂટ ચપ્પલ સીવે। અથવા તમને એમ સવાલ પૂછે કે બૂટ ચપ્પલ કોણ સીવે, તો તમારે શું જવાબ દેવાનો? મોચી ભાઈ। આ છે નર્સ। દવાખાનામાં ડૉક્ટરની સાથે કોણ હોય છે? નર્સ। નર્સ છે એ આપણી સેવા કરે છે, આપણને દવા આપે, ઇન્જેક્શન આપે છે, તો આ બધું કાર્ય નર્સ કરે છે। તો નર્સ શું કરે ભાઈ એમ તમને સવાલ પૂછે, તો તમારે શું કહેવાનું? સેવા કરે। આ છે કડિયો। તો કડિયો ભાઈ મકાન ચણવાનું કામ કરે છે। ઈંટ, રેતી, સિમેન્ટ આ બધાથી આખું આપણું ઘર બનાવે છે। તો ભાઈ કડિયાભાઈ શું કામ કરે?
તો કે ઘર ચણે, અથવા તમને એમ પૂછે કે ઘર ચણવાનું કામ કોણ કરે તો તમારે શું કહેવાનું? કડિયો. આ છે કુંભારભાઈ. તો બાળકો, કુંભારભાઈ છે એ માટીના વાસણ બનાવે છે. તો બાળકો, તમને સવાલ પૂછવામાં આવે કે કુંભાર શું કામ કરે છે તો તમારે શું કહેવાનું? માટીના વાસણો બનાવે છે. અથવા તમને એમ પૂછે કે માટીના વાસણો કોણ બનાવે તો તમારે શું કહેવાનું? કુંભારભાઈ. તો આ રીતે તમારે બધાએ ઘરે બા દુનિયા પુસ્તકમાંથી આ મદદગારો નામે સવાલ કરાવ્યા છે, એ તમારે સવાલ અને જવાબ આ બંને મૌખિક કરવાના છે. આ છે પાયલોટ. તો ભાઈ, એ શું ચલાવે ખબર છે? વિમાન. તો વિમાન કોણ ચલાવે ભાઈ? પાયલોટ. તમને સવાલ પૂછવામાં આવે કે પાયલોટ શું કામ કરે તો કહેવાનું વિમાન ચલાવે છે, અથવા વિમાન ચલાવવાનું કામ કોણ કરે છે એમ પૂછે તો તમારે શું જવાબ દેવાનો? પાયલોટ. આ છે ચિત્રકાર. ભાઈ છે ને, એ જુઓ ચિત્રો બનાવે છે, ડ્રોઈંગ કરે છે, એટલે ચિત્રો કોણ બનાવે એમ પૂછે તો તમારે શું કહેવાનું? ચિત્રકાર. અથવા ચિત્રકાર શું કામ કરે એમ પૂછે તો તમારે કહેવાનું? ચિત્રો બનાવે છે. અરે સોની. તો સોની શું કામ કરે ખબર છે બાળકો? સોનાના ઘરેણા બનાવે છે. તો ભાઈ, સોની શું કામ કરે એમ પૂછે તો તમારે શું કહેવાનું? સોનાના ઘરેણા બનાવે છે. અથવા તમને એમ પૂછે કે સોનાના ઘરેણા કોણ બનાવે તો તમારે શું જવાબ દેવાનો? સોની. આ છે ફોટોગ્રાફર. ભાઈ જુઓ, એ ફોટા પાડે છે. તો તમને સવાલ પૂછે કે ફોટોગ્રાફર શું કામ કરે છે તો તમારે શું કહેવાનું? ફોટા પાડવાનું કામ કરે છે. અથવા તમને એમ સવાલ પૂછે ભાઈ કે ફોટા પાડવાનું કામ કોણ કરે છે તો તમારે શું કહેવાનું? ફોટોગ્રાફર. આ જુઓ, આ છે એન્જિનિયર. ભાઈ જુઓ, એના હાથમાં નકશો છે. તો બાળકો, જ્યારે આપણે નવું ઘર બનાવવાનું હોય ત્યારે એનો પહેલાં નકશો દોરવામાં આવે છે કાગળમાં, અને ભાઈ પછી નકશો દોરાઈ જાય પછી એ પ્રમાણે આપણું મકાન ચણવામાં આવે છે. અથવા તો કોઈ પણ વસ્તુ કરવાની હોય ત્યારે એનો પહેલાં નકશો બનાવે છે, અને પછી એ કામ કોણ કરે છે? એન્જિનિયર. તો એન્જિનિયર શું કામ કરે? નકશા બનાવે છે. આ છે ડૉક્ટર. ડૉક્ટર શું કાર્ય કરે છે ભાઈ? દવા આપે છે, માંદી વ્યક્તિને તપાસે છે અને પછી એને દવા આપે છે. આપણે માંદા પડીએ ત્યારે કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર પાસે. તો ડૉક્ટર શું કરે? દવા આપે. આ છે કંસારો. તો કંસારો શું કામ કરે ભાઈ? તો કે તાંબા પિત્તળના વાસણ ઘડે છે. કંસારો શું કાર્ય કરે? તાંબા અને પિત્તળના વાસણો બનાવે છે. તો વાલીઓને ખાસ વિનંતી છે કે આ પુસ્તકમાંથી જે રીતે મેં કરાવ્યા છે સવાલના જવાબ મૂકી, તે ખાસ કરાવજો, અને બાળકોને દરેક વિષયના વિડીયો ખાસ દેખાડવા અને હોમવર્ક કરાવું. આવજો બાળકો.